नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 विषय एसपी अने सीसी एमा विभाग 2 सेक्रेटरियल प्रेक्टिस एमा प्रकरण 4 आवेदन पत्रनी आज आपणे समजूती मेळवीशुं। तो सौथी पहला आवेदन पत्रनो अर्थ अने व्याख्यानी समजूती मेळवीए। अर्थमां जोईए तो आवेदन पत्र कंपनीनो मूलभूत दस्तावेज छे जे कंपनीनुं कार्यक्षेत्र नक्की करे छे। आवेदन पत्र ए कंपनीनो मूलभूत दस्तावेज छे, मुख्य दस्तावेज छे जे कंपनीनुं समग्र कंपनीनुं कार्यक्षेत्र नक्की करे छे। आवेदन पत्रनो उद्देश शेरधारको, लेणदारो अने कंपनी साथे संबंध धरावता पक्षकारोने कंपनीना ध्येयो अंगे माहिती आपवानो छे। आ आवेदन पत्रनो मुख्य हेतु एटले के ध्येय उद्देश कयो छे, तो शेरधारको, लेणदारो अने कंपनी साथे जे व्यक्तिओ संबंध धरावे छे એટલે કે જે પક્ષકારો સંબંધ ધરાવે છે એ પક્ષકારોને કંપનીના ધ્યેયો અંગે માહિતી આપવાનો છે, એટલે કે કંપનીનો ઉદ્દેશ કયો છે એ અંગે માહિતી આપે છે આવેદનપત્ર। આવેદનપત્ર કંપનીનો એક ખૂબ મહત્વનો દસ્તાવેજ છે, જેમાં અમુક ચોક્કસ નામની, અમુક રાજ્યમાં આવેલી, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારાઓ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે। હવે આ આવેદનપત્ર એ કંપનીનો એક મુખ્ય અને મહત્ત્વનો દસ્તાવેજ છે, એમાં નામની કલમ એટલે કે અમુક ચોક્કસ નામની કંપનીનું નામ શું રાખી શકાય એ, અમુક રાજ્યમાં આવેલી કંપનીની રજિસ્ટર ઓફિસ, અમુક શેરમૂડી ધરાવતી, સભ્યોની નક્કી કરેલી જવાબદારીવાળી અને નિશ્ચિત ઉદ્દેશ માટે તેમાં સહી કરનારા જે સભ્યો છે એ દ્વારા સ્થપાયેલી કંપનીનું સૂચન કરે છે એની વ્યાખ્યા સમજીએ। તો આવેદનપત્ર એટલે કંપની ધારા 2013 અથવા અગાઉનો જે કંપની ધારો છે એ કંપની ધારા મુજબ ઘડેલું અથવા વખતો વખતની જોગવાઈઓને આધીન રહીને ફેરફાર કર્યા મુજબનું આવેદનપત્ર, એટલે કે કંપની ધારો 2013માં અથવા તો અગાઉના જે કંપની ધારો અસ્તિત્વમાં હતો એ મુજબ જે ઘડાયેલું છે આવેદનપત્ર એ અથવા તો વખતો વખતની જોગવાઈઓને આધીન રહીને વર્તમાન સમયને ધ્યાનમાં રાખીને એમાં જે ફેરફારો કર્યા હોય એ ફેરફારો કર્યા મુજબનું આવેદનપત્ર। હવે આપણે આવેદનપત્રના લક્ષણોની સમજૂતી મેળવીશું। તો આવેદનપત્રનો ઉદ્દેશ શેરહોલ્ડરો, લેણદારો અને જાહેર જનતાને કંપનીના ધ્યેયો વિશે જાણ કરવાનો છે, એટલે કે આપણે આગળ જોયું એના અર્થમાં કે આવેદનપત્રનો મુખ્ય ઉદ્દેશ શું છે, તો શેરહોલ્ડરો, લેણદારો, પછી અન્ય પક્ષકારો, જાહેર જનતા એ વ્યક્તિઓને કંપનીનો ધ્યેય કયો છે એ વિશે જાણ કરે છે, માહિતી આપે છે। આ વ્યાખ્યા અને અર્થને આધારે આવેદનપત્રના લક્ષણો છે એને આપણે સમજીએ। આ લક્ષણો મહત્ત્વના છે, પરીક્ષામાં પૂછાય છે, તો એના લક્ષણો જોઈએ। પહેલું લક્ષણ છે આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, એટલે કે મુખ્ય દસ્તાવેજ છે। આવેદનપત્ર એ કંપનીના ઉદ્દેશો જણાવે છે, બીજું લક્ષણ છે। ત્રીજું લક્ષણ છે તે બાહ્ય પક્ષકારોને ઉપયોગી છે। બાહ્ય પક્ષકારો એટલે શેરહોલ્ડરો, લેણદારો, જાહેર જનતા એ પક્ષકારોને આ આવેદનપત્ર ખૂબ જ ઉપયોગી છે। ચોથું લક્ષણ છે આવેદનપત્ર કંપનીના અસ્તિત્વ વિશે અને તેની રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે। આ આવેદનપત્ર એ અન્ય પક્ષકારોને કંપનીનું અસ્તિત્વ છે કે નહીં એ અને એની રજિસ્ટર ઓફિસ એટલે કે એ કંપનીની રજિસ્ટર ઓફિસ ક્યાં આવેલી છે એના વિશે માહિતી આપે છે। પાંચમું લક્ષણ છે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે। કંપની જ્યારે આવેદનપત્ર તૈયાર કરે છે એ આવેદનપત્રમાં ફેરફાર જલ્દીથી થઈ શકતા નથી હોતા, એટલે કે આવેદનપત્રમાં ફેરફાર કરવા ખૂબ જ મુશ્કેલ છે। છઠ્ઠું લક્ષણ છે આવેદનપત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે। આવેદનપત્ર એ સમગ્ર કંપનીનું બંધારણ દર્શાવે છે। તો આ છ લક્ષણો છે, એક આવેદનપત્ર એ કંપનીનો મૂળભૂત દસ્તાવેજ છે, એ કંપનીને ના ઉદ્દેશો જણાવે છે, અન્ય પક્ષકારોને આવેદનપત્ર ઉપયોગી છે, એ સિવાય કંપનીના અસ્તિત્વ અને તેની રજિસ્ટર ઓફિસ વિશે માહિતી આપે છે, આવેદનપત્રમાં ફેરફાર કરવો ખૂબ જ મુશ્કેલ છે અને આવેદનપત્ર એ કંપનીનું બંધારણ દર્શાવે છે। કંપનીના પ્રકારો
અને કંપની ધારા મુજબ, એટલે કે કંપની ધારા 2013 મુજબ આવેદનપત્રનું ટેબલ, તો કંપનીના પ્રકાર પ્રમાણે એ કંપનીને કયા ટેબલની જોગવાઈઓ લાગુ પડે છે એની સમજૂતી મેળવીએ. તો પહેલી છે, કંપનીનો પહેલો પ્રકાર છે શેર મૂડીથી મર્યાદિત કંપની, એટલે કે જે કંપનીની શેર મૂડી મર્યાદિત હોય એ કંપનીને ટેબલ એ પ્રમાણેની જોગવાઈઓ લાગુ પડે છે. આ માત્ર એક એક માર્ક્સના પ્રશ્નમાં અથવા તો વિકલ્પમાં પૂછાય છે. બીજું છે કંપનીનો પ્રકાર, બાયદરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની કે જેની શેરમૂડી હોતી નથી, એટલે કે જે કંપનીની શેરમૂડી ન હોય તો એ કંપનીને કઈ જોગવાઈઓ લાગુ પડે, તો ટેબલ બી પ્રમાણે. પછી બાયદરીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય, એટલે કે એવી કંપની કે જેણે શેર બહાર પાડ્યા હોય એ કંપનીને ટેબલ સી પ્રમાણેની જોગવાઈઓ લાગુ પડે છે. અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેને શેર મૂડી હોતી નથી, જેની જવાબદારી અમર્યાદિત હોય એવી કંપની કે જેને શેર મૂડી હોતી જ નથી એને ટેબલ ડી પ્રમાણેની જોગવાઈઓ લાગુ પડે છે. અને પાંચમી છે કે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેણે શેર બહાર પાડ્યા હોય, એટલે કે એવી કંપની કે જે અમર્યાદિત જવાબદારીવાળી છે અને એણે શેર પણ બહાર પાડ્યા હોય એવી કંપનીને ટેબલ ઈ પ્રમાણેની જોગવાઈઓ લાગુ પડે છે. આ હતા કંપનીના પ્રકારો અને આ ટેબલો પ્રમાણે એને કઈ જોગવાઈઓ લાગુ પડે છે એની ચર્ચા કરીએ. આપણે આગળ જોઈએ તો આવેદનપત્રમાં કુલ 6 કલમો છે. 2 માર્ક્સમાં પૂછાય છે કે આવેદનપત્રની કુલ કલમો કેટલી અને એના નામ જણાવો. તો 2 માર્ક્સમાં આવેદનપત્રની કુલ 6 કલમો છે, એના નામ જણાવવાના છે. તો આવેદનપત્રની કલમો, પહેલી કલમ છે નામની કલમ, બીજી છે રજિસ્ટર ઓફિસની કલમ, ત્રીજી છે ધ્યેયની કલમ, ચોથી છે જવાબદારીની કલમ, પાંચમી છે મૂડીની કલમ અને છઠ્ઠી છે ભરણાની કલમ. હવે આપણે એક એક કલમ જોઈશું. તો નામની કલમની ચર્ચા કરીએ. મોસ્ટ આઈએમપી 10 સાલ પૂછાય છે નામની કલમની સમજૂતી આપો, તો એના વિશે તમે ટૂંક નદમાં લખી શકો. નામની કલમ, સૂચિત કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જરૂરી છે, એટલે કોઈપણ કંપનીનું નામ આવેદનપત્રમાં જણાવવું જ જોઈએ. કોઈપણ કંપની નામ વગર ન હોઈ શકે, કોઈપણ કંપનીનું નામ ના હોય એવું બને જ નહીં, એટલે દરેક કંપનીનું નામ હોય જ છે. કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાને કારણે નામ હોવું આવશ્યક છે. કંપની એ કૃત્રિમ અસ્તિત્વ ધરાવે છે એટલે એનું નામ હોવું જરૂરી છે. સ્થાપક જે નામ ઈચ્છે તે નામ રાખી શકે છે, એટલે કે જેણે કંપનીની સ્થાપના કરી છે એ વ્યક્તિ એટલે કે સ્થાપક એને જે નામ રાખવું હોય રાખી શકે છે. પરંતુ તેમાં જે જોગવાઈઓ છે, નીચેની જોગવાઈઓનું પાલન કરી કંપનીનું નામ પસંદ કરી શકાય છે. એટલે કે કંપનીનું નામ રાખતી વખતે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પડે છે. તો આપણે જોઈએ, એમાં પહેલી બાબત છે કે આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી, એટલે કે હયાત હોય એવી કંપની, હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ. આવેદનપત્રમાં સૂચિત નામ હયાત ધરાવતી કંપનીનું કે તેની સમાન ન હોવું જોઈએ, એટલે કે જે કંપની હયાત હોય એનું નામ એની કંપનીનું ન હોવું જોઈએ, એટલે કે સરખું નામ ન હોવું જોઈએ. બીજું છે, આવું નામ અનિચ્છનીય કે વાંધાજનક ન હોવું જોઈએ, કે કંપનીનું નામ એ અનિચ્છનીય કે કોઈનો વાંધો હોય એવું ન હોવું જોઈએ. આવું સૂચિત નામ કોઈ કાયદા હેઠળ અપરાધિક ન હોવું જોઈએ, એટલે કે જે નામ રાખ્યું હોય એ કાયદા હેઠળ અપરાધિક હોય એવું ન હોવું જોઈએ. ત્રીજું છે, કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કે જે રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સાથે સંકળાયેલ છે, તેઓ આભાસ ઊભો કરે અથવા તો રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા સ્થાપિત કંપનીનો ભ્રમ ઊભો કરે તેવું ન હોવું જોઈએ. દાખલા તરીકે રાષ્ટ્રપતિ, રાષ્ટ્રપિતા, વડાપ્રધાન, મુખ્યપ્રધાન, રાજ્યપાલ વગેરે. એટલે કે કંપનીનું નામ એવું ન હોવું જોઈએ કોઈ રાષ્ટ્રપતિનું નામ હોય, રાષ્ટ્રપિતાનું નામ હોય, વડાપ્રધાન હોય કે મુખ્યપ્રધાન કે રાજ્યપાલને નામને અનુરૂપ ન હોવું જોઈએ. ચોથું છે, દરેક જાહેર કંપનીએ નામના અંતે લિમિટેડ લખવું પડે છે, એટલે કે જે કંપની જાહેર કંપની છે
એ કંપનીએ પોતાના નામના અંતે લિમિટેડ લખવું પડે છે અને ખાનગી કંપનીના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. અને કંપની જો ખાનગી હોય તો એ કંપનીએ એના નામના અંતે પ્રાઇવેટ લિમિટેડ લખવું પડે છે. કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ, ધર્મ, દાન વગેરે માટે સ્થપાયેલી કંપનીનો ઉદ્દેશ નફાનો હોતો નથી. એટલે કે કોઈ કળા, વિજ્ઞાન, સંશોધન, સામાજિક કલ્યાણ કે ધર્મ, દાન વગેરે માટે કોઈ કંપનીની સ્થાપના થઈ હોય તો એનો ઉદ્દેશ ક્યારેય નફાનો હોતો નથી. આવી કંપની નફો કરીને ડિવિડન્ડની વહેંચણી નહીં કરનારને લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. એટલે કે જે કંપની એ પોતાનો નફો નથી ઈચ્છતી એવી કંપનીએ અને જે કંપની નફો નથી ઈચ્છતી અને ડિવિડન્ડની વહેંચણી નથી કરતી એવી કંપનીઓની પાછળ લિમિટેડ કે પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લખવામાંથી મુક્તિ મળે છે. બીજી કલમ જોઈએ, રજિસ્ટર ઓફિસની કલમ. દરેક કંપની આવેદનપત્ર તૈયાર કરે ત્યારે તે કંપનીની રજિસ્ટર ઓફિસ કયા રાજ્યમાં રાખવામાં આવશે તે જણાવવું પડશે. એટલે કે દરેક કંપનીએ પોતાનું આવેદનપત્ર જ્યારે તૈયાર કરે છે એ દરેક કંપનીને પોતાની અલગ રજિસ્ટર ઓફિસ હોય છે. એ કયા શહેરમાં, દેશમાં કે રાજ્યમાં આવેલી છે એ આવેદનપત્રમાં જણાવવું પડે છે. કંપનીની સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટર ઓફિસ હોવી જોઈએ. એટલે કે જ્યારે કંપનીની સ્થાપના થાય એ સ્થાપનાની 15મા દિવસથી, એટલે કે એ કંપનીની સ્થાપના થઈ હોય એ સ્થાપનાથી 15મા દિવસથી એની રજિસ્ટર ઓફિસ હોવી આવશ્યક છે. જે કંપનીને ઉદ્દેશીને મોકલેલ પત્ર વ્યવહાર અથવા નોટિસ મેળવી શકે, એટલે કે કંપનીને ઉદ્દેશીને જે પણ પત્ર વ્યવહાર કરવામાં આવે કે કંપનીને ઉદ્દેશીને જે નોટિસ આપવામાં આવે એ કંપની રજિસ્ટર મેળવી શકે છે, કંપની રજિસ્ટરની ઓફિસ મેળવી શકે છે અને તેની સ્વીકૃતિ આપી શકે છે. કંપની સાથેના દરેક પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે. એટલે કે કંપની સાથે જે પણ પ્રકારનો પત્ર વ્યવહાર થાય છે એ પત્ર વ્યવહાર રજિસ્ટર ઓફિસે મોકલવામાં આવે છે. રજિસ્ટર ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકાર ક્ષેત્રમાં આવશે તેની સ્પષ્ટતા થાય છે. રજિસ્ટર ઓફિસના સરનામાના આધારે કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, એટલે કે કંપનીને કઈ અદાલતની હુકુમત લાગુ પડશે, કયા અદાલતના અધિકારના ક્ષેત્રમાં આવશે એની સ્પષ્ટતા આવેદનપત્રમાં થાય છે. કંપનીના સભ્યો અથવા અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગતા હોય કે વધારાની માહિતી મેળવવા માગતા હોય તે રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી શકે છે. હવે કંપનીના જે સભ્યો છે કે જેણે શેર ખરીદી દીધેલા છે એ કંપનીના અને અન્ય રીતે સભ્યો થયા છે, તો એ સભ્યો અથવા તો અન્ય પક્ષો જે વ્યક્તિગત રીતે દસ્તાવેજો તપાસવા માગતા હોય કંપનીના, તો એ વધારાની માહિતી અથવા તો દસ્તાવેજ તપાસવા માગતા હોય અથવા વધારાની માહિતી મેળવવા માગતા હોય તો એ રજિસ્ટર ઓફિસનો સંપર્ક કરી શકે છે. ત્રીજી છે ધ્યેયની કલમ, ઉદ્દેશની કલમ. જે કંપની અસ્તિત્વમાં આવવા માગતી હોય તેણે પોતાના ઉદ્દેશો ધ્યેયો આવેદનપત્રમાં બતાવવા ફરજિયાત છે. હવે જે કંપનીની સ્થાપના થઈ હોય એ કંપનીનો મુખ્ય ઉદ્દેશ કયો, એનો ધ્યેય શું છે એ જણાવવું આવેદનપત્રમાં ખૂબ જરૂરી છે. સંપૂર્ણ આવેદનપત્રમાં ધ્યેયની કલમ સૌથી અગત્યની કલમ છે. એટલે કે આ આવેદનપત્રમાં સૌથી મુખ્ય કલમ એ ધ્યેયની કલમ છે. કંપનીના સ્થાપકો કયા ધ્યેયો રાખવા તે નક્કી કરવા માટે સ્વતંત્ર છે. એટલે જે કંપનીની સ્થાપના કરનારા છે સ્થાપકો, એ કંપની માટે કયા ધ્યેયો નક્કી કરવા એ માટે એ સ્વતંત્ર છે. તેમ છતાં આ કલમ ઉપર મુજબની, એટલે કે ઉપર નીચેની મર્યાદાઓ હોય છે. એટલે આ કલમ માટે કંપની ઉપર કેટલીક મર્યાદાઓ હોય છે, તો એ મર્યાદાઓ કઈ છે જોઈએ. પહેલી છે, કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધ કોઈ પણ ધ્યેય ન હોઈ શકે. એટલે કે કંપની જ્યારે પોતાનો ઉદ્દેશ નક્કી કરે છે એ ઉદ્દેશ એ કંપની ધારાની જોગવાઈઓની વિરુદ્ધમાં હોવો જોઈએ નહીં. કંપનીનું ધ્યેય એ જાહેર નીતિ અથવા ભારતના બંધારણ વિરુદ્ધ ન હોવું જોઈએ. એટલે કંપનીનો જે ઉદ્દેશ છે એ જાહેર કરેલી નીતિ અથવા તો ભારતના જે બંધારણ નક્કી કરવામાં આવ્યું છે એની વિરુદ્ધ ન હોવું જોઈએ. ત્રીજું છે, ધ્યેય સામાન્ય કાયદા વિરુદ્ધ
न હોઈ શકે એટલે કે ઉદ્દેશ કે ધ્યેય એ સામાન્ય કાયદાના વિરુદ્ધમાં હોઈ શકે નહીં। આગળ જોઈએ કે સત્તા બહારના કાર્યો। તો આ વિદ્યાર્થી મિત્રો બે માર્ક્સમાં પૂછાય છે કે સત્તા બહારનું કાર્ય એટલે શું। કંપની આવેદનપત્રમાં જે ધ્યેય જણાવેલ હોય તેના જ કાર્યક્ષેત્રમાં રહી કાર્ય કરી શકે છે। એટલે કે કંપની આવેદનપત્રમાં જે ધ્યેય નક્કી કરે છે, જે ઉદ્દેશ નક્કી કરે છે, એને ધ્યાનમાં રાખીને જ કાર્ય કરી શકે છે। આવેદનપત્રમાં જણાવેલ ઉદ્દેશ સિવાય કંપની કોઈ કાર્ય કરી શકતી નથી। એટલે કે આવેદનપત્રમાં જે ઉદ્દેશ જણાવ્યો છે એના સિવાય કંપની કોઈ પણ કાર્ય કરી શકતી નથી, અને જો આવા કાર્ય કરે તો એ રદ બાતલ ઠરે છે, અને જો ઉદ્દેશ વિરુદ્ધ કંપની કાર્ય કરે તો એ રદ ગણાય છે। આવા કાર્યો એ સત્તા બહારના ગણાય છે। તો આવા કાર્યો કેવા ગણાય? સત્તા બહારના। એટલે કે જે ઉદ્દેશ નક્કી કરવામાં આવ્યો હોય એની વિરુદ્ધમાં જઈને કંપની કોઈ કાર્ય કરે તો એવા કાર્યોને સત્તા બહારના કાર્ય ગણી શકાય। સત્તા બહારના કાર્યો કોઈપણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી। સત્તા બહારના કાર્યો કોઈપણ પ્રકારના કાનૂની સંબંધો ઊભા કરતા નથી। આ સિદ્ધાંત મુજબ કંપનીના સભ્યો એટલે કે શેર હોલ્ડરો સર્વાનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી। આ સિદ્ધાંતો મુજબ કંપનીના જે સભ્યો છે એટલે કે શેર હોલ્ડરો છે એ બધાની અનુમતિ ધરાવતા હોવા છતાં ઉદ્દેશ બહારના કાર્યોને એટલે કે સત્તા બહારના કાર્યોને સર્વાનુમતિથી બહાલી આપી શકતા નથી। જો સત્તા બહારના કાર્યો કરવામાં આવે તો નીચે પ્રમાણેની અસર થાય। કંપની જો સત્તા બહારના કાર્યો કરે તો કઈ અસરો થાય તો આપણે જોઈએ। સંચાલકો આવા કાર્યો માટે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે। એટલે કે કંપનીના જે સંચાલકો છે એ સત્તા બહારના કાર્યો કરે તે વ્યક્તિગત રીતે જવાબદાર બને છે। બીજું છે, અદાલત આવા કાર્યો કરતાં રોકી શકે છે। સત્તા બહારના કાર્યો કંપની કરે તો અદાલત એને રોકી શકે છે। સત્તા બહારના કરારો એ રદ ગણવામાં આવે છે। ચોથું છે, કંપનીના કર્મચારી દ્વારા કરવામાં આવેલ સત્તા બહારના કાર્યો માટે કંપની જવાબદાર બને છે। એટલે કે કંપનીના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ દ્વારા કોઈ સત્તા બહારનું કાર્ય કરવામાં આવે તો એ માટે કંપની પોતે જવાબદાર બને છે। અને પાંચમું છે, સત્તા બહારના કાર્યો માટે સંચાલકો ત્રાહિત પક્ષ માટે જવાબદાર ઠરે છે, અને સત્તા બહારના કાર્ય માટે સંચાલક પોતે અન્ય પક્ષકારો માટે જવાબદાર ઠરે છે। ઉપર પ્રમાણેની પરિસ્થિતિ ન સર્જાય તે માટે કંપની સામાન્યતઃ ધ્યેયની કલમમાં અન્ય હેતુઓના શીર્ષક હેઠળ મોટાભાગના કાર્યક્ષેત્રને આ કલમમાં આવરી લે છે। એટલે કે જે ઉદ્દેશ નક્કી કરે છે એ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જ કંપની કામ કરે છે, અને મોટાભાગના ઉદ્દેશો એ આવેદનપત્રની આ કલમમાં કંપની આવરી લે છે। ચોથી છે, જવાબદારીની કલમ। જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને ત્રણ ભાગમાં વહેંચી શકાય। એક માર્ક્સમાં પૂછાય છે, જવાબદારીની દ્રષ્ટિએ કંપનીને કેટલા ભાગમાં વહેંચી શકાય? તો કુલ ત્રણ ભાગમાં। શેર મૂડી દ્વારા મર્યાદિત કંપની, બીજી છે બાયદરી દ્વારા મર્યાદિત કંપની, અને ત્રીજી છે અમર્યાદિત જવાબદારીવાળી કંપની। શેર મૂડી દ્વારા મર્યાદિત કંપનીમાં તેના સભ્યોની જવાબદારી મર્યાદિત હોય છે। એટલે કે શેર મૂડી દ્વારા જે મર્યાદિત કંપની છે એમાં એના જે સભ્યો છે એની જવાબદારી મર્યાદિત હોય છે, તેમ આવેદનપત્રમાં બતાવવું પડે છે। શેર દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોને તેમણે લીધેલા શેરની દાર્શનિક કિંમતથી વધુ ચૂકવણી કરવા માટે કહી શકાય નહીં, અને શેર દ્વારા જે મર્યાદિત કંપની છે એ કંપનીમાં સભ્યોને તેમણે જેટલા શેર લીધા છે એની દાર્શનિક કિંમતથી એટલે કે મૂળ કિંમતથી વધુ ચૂકવણી કરવાનું એમના ઉપર ભારણ આપી શકાય નહીં। બાયદરી દ્વારા મર્યાદિત કંપનીમાં સભ્યોની જવાબદારી તેમણે આપેલી બાયદરી પૂરતી જ મર્યાદિત હોય છે, અને બાયદરી દ્વારા મર્યાદિત કંપનીમાં જે સભ્યો છે એ સભ્યોની જવાબદારી તેમણે જેટલી જ બાયદરી આપી હોય એટલા પૂરતી જ મર્યાદિત હોય છે। એકલ વ્યક્તિની કંપનીમાં તેનું મૃત્યુ થતાં તેની જગ્યાએ કોણ સભ્ય થશે તેનું નામ દર્શાવવામાં આવે છે। એકલ વ્યક્તિની કંપનીમાં જો એક વ્યક્તિ હોય સભ્ય, એનું જો મૃત્યુ થાય તો એની જગ્યાએ કોણ સભ્ય થશે એનું નામ દર્શાવવામાં આવે છે। પાંચમી કલમ છે, મૂડીની કલમ। મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ એ ફરજિયાત છે। શેર મૂડીથી મર્યાદિત કંપનીમાં શેર મૂડીની રકમ અને
તે કેટલા શેરમાં વહેંચાયેલી છે, તે શેરની કેટલી રકમ છે તે બતાવવી પડે છે. મર્યાદિત કંપનીમાં મૂડીની કલમ ફરજિયાત હોય છે. એમાં શેરમૂડીથી મર્યાદિત કંપનીમાં શેરમૂડીની રકમ કેટલી, કેટલા શેરમાં એટલે કે તે કેટલા શેરમાં વહેંચાયેલી છે, તે શેરની કેટલી રકમ છે એ બતાવવું ફરજિયાત છે. બાયદારીથી મર્યાદિત કંપનીમાં જ્યારે કંપની બંધ કરવામાં આવે ત્યારે દરેક સભ્ય કેટલી બાયદારી એટલે કે જવાબદારી આપે છે તે સ્પષ્ટ રીતે દર્શાવવું પડે છે. એટલે કે બાયદારીથી જે કંપની મર્યાદિત છે જ્યારે કંપની બંધ પડે ત્યારે સભ્યની કેટલી જવાબદારી છે એની સ્પષ્ટતા કરવી પડે છે. જો કંપની બાયદારીથી મર્યાદિત હોય અને શેર મૂડી હોય તો આવી કંપનીને બે મૂડીની કલમ હોય છે, એક બાયદારીની લગતી અને બીજી છે શેરમૂડીની લગતી. જો એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી કોણ સભ્ય થશે તે બતાવવું પડે છે. એકલ વ્યક્તિ કંપની હોય તો ભરણું ભરનારના મૃત્યુ પછી એના પછી કોણ સભ્ય બનશે એ બતાવવું પડે છે મૂડીની કલમમાં. છેલ્લી કલમ છે છઠ્ઠી કલમ, સ્થાપનાની કલમ. તો આ કલમને ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. સ્થાપનાની કલમ ને બીજા કયા કયા નામથી ઓળખવામાં આવે છે? વિકલ્પમાં પૂછાય છે, એક તો ભરણાની કલમ, જોડાણની કલમ, સંઘની કલમ કે સહીની કલમ તરીકે ઓળખવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન 12માં પૂછાય છે કે જાહેર કંપની માટે ઓછામાં ઓછી 7 અને ખાનગી કંપની માટે ઓછામાં ઓછી 2 વ્યક્તિઓ કાયદાકીય રીતે માન્ય હેતુ માટે કંપનીની સ્થાપના કરે ત્યારે એમને આમાં સહી કરવી પડે છે, અને જ્યારે એક જ વ્યક્તિ દ્વારા સ્થાપના કરવામાં આવેલ હોય ત્યારે આવે ત્યારે તેને એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખાવામાં આવે છે. તો જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 7 સભ્યો અને ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા 2 વ્યક્તિઓની સહી હોવી આવશ્યક છે, અને એકલ વ્યક્તિ કંપની દ્વારા કંપની સ્થાપવામાં આવે ત્યારે તેણે એકલ વ્યક્તિ કંપની તરીકે ઓળખવામાં આવે છે. કંપનીના સભ્યો કંપની સ્થાપવા માગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપી છે એવી જાહેરાત કરી સહી કરે છે. કંપનીના સભ્યો એ કંપનીની સ્થાપના કરવા માગે છે અને તેમના નામ સાથે દર્શાવેલ શેર ખરીદવાની કબૂલાત આપે છે, એટલે કે એ શેર ખરીદવાની કબૂલાત કરે છે એવી જાહેરાત કરી સહી કરે છે. સહી કરનાર સભ્યોના નામ, સરનામા, વ્યવસાયની વિગતો એ આ સ્થાપનાની કલમમાં દર્શાવવામાં આવે છે. આ વ્યક્તિઓને સાક્ષીની હાજરીમાં સહી કરી છે એમ દર્શાવવામાં આવે છે. એટલે કે જે વ્યક્તિઓ સહી કરે છે એ વ્યક્તિઓએ સાક્ષીની હાજરીમાં સહી કરી છે એવું દર્શાવવામાં આવે છે. આવા સભ્યો સહી કરનારા સભ્યો તરીકે પણ ઓળખાવી શકાય છે. એટલે જે વ્યક્તિઓ સહી કરે છે એ વ્યક્તિઓને એ સહી કરનારા સભ્ય તરીકે ઓળખવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણ અહીંયા પૂર્ણ થાય છે.